ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિતમાં પ્રકરણ નંબર સાત યામ ભૂમિતિ છે આપણું નામ એમાં લેક્ચર નંબર છે યામ ભૂમિતિ બહુ મસ્ત ચેપ્ટર છે ધ્યાનથી ભૂમિતિ એટલે શું તે સમજાવવા માગુ છું અવકાશમાં રહેલો કોઈ પણ પદાર્થનું સ્થાન નિશ્ચિત કરવું હોય અથવા સમુદ્રમાં રહેલી કોઈ વસ્તુનું સ્થાન નિશ્ચિત કરવું હોય અથવા તો હવામાં ઉડતું વિમાનનું સ્થાન નક્કી કરવું હોય ત્યારે યામ ભૂમિતિનો ઉપયોગ થાય છે યામ ભૂમિતિમાં બે યક્ષ હોય છે એક અક્ષ અને બીજું વાય યક્ષ એક્સ અક્ષને આપણે સમક્ષિત જ રેખા કહીએ છીએ જે આપણે નવમા ધોરણમાં આવી ચૂક્યું છે અને વાયને શીરો લંબ રેખા કહેવાય છે એના આધાર પર એક મસ્તનું સૂત્ર છે જેની મદદથી બે બિંદુ વચ્ચેનું અંતર મેળવી શકાય છે અવકાશમાં રહેલા જેમ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર જાણવું હોય તો અવકાશની અંદર રહેલા સમજી લે કે પૃથ્વીને આપણે એ કોમાં બે કહીએ અને બી ફોર કોમાં વન એ આપણો ચંદ્ર છે બંને વચ્ચેનું અંતર જાણવું હોય તો એના માટે આ એક સૂત્ર છે મેં એને એ અને બી લઈ લીધું એનું એક ફર્સ્ટ ક્લાસ સૂત્ર છે શું સૂત્ર છે તે કહો વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ કરી દેવાનો વત્તા વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ કરી દેવાનો બસ એટલી જ વસ્તુ બીજું કંઈ નહીં કરીશું એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ એ આપણું સૂત્ર છે તમે કહેશો સર એક્સ વન એક્સ ટુ વાય ટુ એક્સ વન જ્યાં તમને બે દેખાડેલા છે તે એક્સ વન છે ત્રણ દેખાડા છે એ વાય વન છે આપણું પહેલું બિંદુ છે અને આની વાત કરું ચાર વાળો તો વાય વન એક્સ વન એ ચાર છે એક્સ ટુ એ અને વાય ટુ એ એક છે એ રીતના અહીંયા કોન્સેપ્ટ દર્શાવવામાં આવેલો છે જે એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાના વર્ગ સૂત્રનો ઉપયોગ કરીશું તો જો અહીંયા લઈ લીધું એક્સ વન એક્સ ટુ બે અને ત્રણ એક્સ ટુ વાય ટુ ચાર અને એક તો આપણું સૂત્ર શું છે બધાને ખબર છે એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ ચાલો તો હવે મૂકી દઈએ કિંમત જરાક ધ્યાનથી જજો એક્સ વનની કિંમત કેટલી બે બે માઇનસ ચાર આખાનો વર્ગ ચાર કેમ આ આપણને વાય વન આપેલું છે જરાક ધ્યાનથી જજો એક્સ વન માઇનસ એક્સ ટુ વાયન પ્લસ ત્રણ માઇનસ એક આખાનો વર્ગ હવે બે માંથી ચાર જાય તો બે વધે માઇનસ બેનો વર્ગ ત્રણમાંથી એક જાય તો બેનો વર્ગ બેનો વર્ગ ચાર થાય ઋણ હોય કે પ્લસ હોય ચારનું ચાર જ રહે બેનો વર્ગ ચાર ચાર ને ચાર કેટલું થયું આઠ આઠનું વર્ગમૂળ ન આવડે તો ચાર દો આઠ ચારનું વર્ગમૂળ શું નીકળે બે અને બે નું નીકળે એટલે શું આવે વર્ગમૂળમાં બે તો બે વર્ગમૂળમાં બે આપણને અંતર સૂત્ર સૂત્ર મળી ગયું તો જ જ દાખલા એક મૂકી બધા ક્લિયર કરવાના રહેશે ક્વેશન એકનો બીજો દાખલો છે આપણને આપેલું છે માઇનસ પાંચ કોમાં સેવન અને માઇનસ એક કોમાં થ્રી આપેલું છે તો આપણું સૂત્ર એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ આપણે ધારી લીધું સૂત્ર મૂકી દીધું એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ તો એક્સ વનની કિંમત માઇનસ પાંચ જોઈ શકો છો એક્સ ની કિંમત માઇનસ એક આ માઇનસ આપણું હતું જ અને એક માઇનસ માઇનસ વન મૂકી દીધું નેક્સ્ટ પ્લસ સાત વાય વન છે માઇનસ ત્રણ આખાનો વર્ગ આ માઇનસ માઇનસ પ્લસ એક થાય અને આ માઇનસ પાંચ છે અહીંયા તમે જોઈ શકો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું તો માઇનસ ચારનો વર્ગ જો અહીં મૂકી દીધું માઇનસ ચારનો વર્ગ સાતમાં ત્રણ જાય તો ચાર ચારનો વર્ગ સોળ ચારનો વર્ગ સોળ સોળ ને સોળ બત્રીસ બત્રીસનું વર્ગમૂળ ન નીકળે એટલે સોળ દુ બત્રીસ સોળનું કેટલું નીકળે ચાર બેનું ન નીકળે એટલે ચાર વર્ગમૂળમાં બે આપણો જવાબ આવશે બહુ સરળ દાખલા એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ ફક્ત સૂત્ર મૂકી દો એટલે દાખલો આપણો ક્લિયર થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે એ બી અને માઇનસ એ માઇનસ બી આપણું સૂત્ર આપવામાં આવેલું છે બહુ સિમ્પલ દાખલો છે જરાક ધ્યાનથી જોશો એક્સ વન વાય વન એ અને બી એક્સ ટુ વાય ટુ માઇનસ એ માઇનસ બી આપેલું પહેલાં સૂત્ર વર્ગમૂળમાં એક્સ વન પ્લસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ આપેલો છે તો સૌપ્રથમ પ્રથમ એક્સ વન એ છે જોઈ શકો છો વાય એક્સ ટુ માઇનસ એ છે પણ આગળ માઇનસ આપ્યું છે એનું ધ્યાનમાં લઈશું હા બી વાય ટુ માઇનસ બી હવે આ માઇનસ માઇનસ પ્લસ કરી દીધું આ માઇનસ માઇનસ પ્લસ કરી દીધું એ વધતા એ ટુ એ લખી દીધું બી વત્તા બી ટુ બી લીખ્યું બી વત્તા બી ટુ બી એ વત્તા એ ટુ એ ટુ એનો વર્ગ થાય ચાર એનો વર્ગ અને ટુ બી નો વર્ગ એટલે ચાર બીનો વર્ગ બંનેમાંથી શું કોમન નીકળી ગયું ચાર જોઈ શકો છો એનું વર્ગમૂળ કાઢવાનું તો ચારનું વર્ગમૂળ તો ખબર છે કેટલું બે નીકળે છે જ્યારે આનું વર્ગમૂળ ન નીકળે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ કોઈ એવું નહીં કહેવાય વર્ગમૂળ વર્ગ ઉડી જાય એમ ન ઉડે કારણ કે પ્લસમાં જોડાયેલું છે કોઈપણ ઘટક પ્લસમાં જોડાયેલો હોય તો એનો વર્ગ ન ઉડે હા ગુણાકારમાં હોત તો આપણે વર્ગ ઉડાડી દેત પણ સરવાળામાં હોય તો એનો વર્ગ ઉડે નહીં જો ચાર ગુણાકારમાં હતો મેં ચારનું વર્ગમૂળ બહાર કાઢીને બે લખી દીધું કેટલું લખી દીધું બે પરંતુ આ બંને પ્લસમાં જોડાયેલા છે તો એનું વર્ગમૂળ કાઢી શકાશે નહીં અને કાઢવાનો પ્રયત્ન પણ કરીશું નહીં તો એક જ સૂત્રની મદદથી આપણે બધા જ દાખલા કરવાના છે અંતર સૂત્ર કયું સૂત્ર કહેવાશે અંતર સૂત્ર ચાલો ક્વેશ્ચન ટુ છે બહુ સિમ્પલ છે ધ્યાનથી જો બિંદુ ઝીરો કોમાં ઝીરો આપ્યું છે અને છત્રીસ કોમાં પંદર વચ્ચેનું અંતર મેળવો ચર્ચા કરો બે શહેરો વચ્ચેનું અંતર શોધી શકાય આ શોધી શકાય સમજી લે કે એક શહેરનું નામ ઝીરો કોમાં ઝીરો છે બીજા શહેરનું નામ શું છે પાંચ છત્રીસ કેટલા લઈ લો છું છત્રીસ કોમાં છત્રીસ કો માં પંદર લઈ લઈએ છીએ એ આપણું ક્લિયર થઈ ગયું તો બે વચ્ચેનું અંતર સૂત્ર મૂકી દઈએ છે મતલબ શું કહેવા માંગુ છું ધ્યાનથી જો અહીંયા એક શહેર છે બીજું અહીંયા છે બે વચ્ચેનું અંતર જાણવા માટેનું જે સૂત્ર છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ તો અંતર સૂત્રની મદદથી એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ મૂક્યો હવે એક્સ વન એટલે પહેલાં ઝીરો મૂકી દઉં છું એક્સ ટુ એટલે છત્રીસનો વર્ગ વધતા ઝીરોનો વર્ગ માઇનસ પંદરનો વર્ગ છત્રીસનો વર્ગ માઇનસ પંદરનો વર્ગ છત્રીસનો વર્ગ બારસો ને છન્નું આવે છે પંદરનો વર્ગ બસો પચીસ થાય છે સરવાળો કર્યો તો પંદરસો ને એકવીસ આવ્યો પંદરસો એકવીસ કોનું વર્ગ મૂળ કહેવાય ઓગણચાલીસનું તો ટોટલ બે શહેરો વચ્ચેનું અંતર ઓગણચાળીસ કિલોમીટર થશે આ સિમ્પલ વસ્તુ છે આ સૂત્રની બીજી ટેકનિક છે પણ બીજી ટેકનિકની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી અને આ શું દર્શાવે છે બે શહેરો વચ્ચેનું અંતર દર્શાવે છે તો બે શહેર હોય બે ગ્રામ હોય બે ગામ કોઈ પણ વચ્ચેનું અંતર સાધવા માટે યામ ભૂમિતિની અંદર આ ચેપ્ટર અગત્યનો ભાગ ભજવે છે માટે આ ચેપ્ટરની અંદર આપણે એક જ સૂત્રની મદદથી બધા દાખલા કરેલા છે ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન થ્રી છે બિંદુ પાછળ ત્રણ એક કોમા ફાય બિન્જુ ટુ થ્રી અને માઇનસ ટુ માઇનસ ઇલેવન અસમરેક બિંદુ છે અસમરેક બિંદુ એટલે એક જ રેખા પર આવેલા નથી એની રેખાઓ અલગ છે એનો મતલબ એમ થયો અસમરેક છે તેમ સ્થાપિત કરો સમરેક બિંદુ હોય તો એની આ શરતો હોય તો મારે ત્રણ વસ્તુ શોધવું પડે પહેલાં એ બી અને સી એ જો બેનો સરવાળો ત્રીજી બરાબર થશે તો એ સમરેખ થાય નકરીને આવા સમરેખ આપણે જાહેર કરી દઈશું મારી વાત સમજાય છે તો ચાલો પહેલું બિંદુ એ મેળવવા માટે એક્સ વનને એક્સ વન વાય વનને બે વન કોમાં પાંચ લઈ લો અને એક્સ ટુ વાય ટુને બે કોમાં થ્રી લઈ લો કિંમત મૂકો એક માઇનસ બે એક અને બે પાંચ અને માઇનસ ત્રણ થઈ ગયો એકમાંથી બે જાય એક એકનો વર્ગ એક પાંચમાં ત્રણ જાય બે બેનો વર્ગ ચાર થઈ ગયો પાંચ પાંચનું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં પાંચ બેઠું રહેવા દઈશું એનો કોઈ ફેરફાર નહીં કરીશું હવે જો બીસી મેળવવાનું છે તો બીસી મેળવવા માટે સેમ ટુ સેમ બીના બે કોમાં ત્રણ અને સીના માઇનસ બે કોમાં માઇનસ અગિયાર છે તો હાલો બે બે માઇનસ માઇનસ પ્લસ બે ને બે ચાર થઈ ગયા ત્રણ માઇનસ માઇનસ અગિયાર પ્લસ કરી દઉં તો બે ને બે ચાર ચારનો વર્ગ સોળ એવી જ રીતના ત્રણમાંથી અગિયાર ચૌદ ચૌદનો વર્ગ કેટલો થશે તમે જોઈ શકો બક્ષ બસો ને છન્નું એનો સરવાળો કર્યો તો વર્ગમૂળમાં બસો ને આવ્યો એનું કોઈ વર્ગમૂળ નીકળતો નથી એટલે અટકી ગયો ચાલો એના યામ શું આપેલા છે વન કોમાં જો ઉપર આપેલા છે વન કોમાં ફાઈ અને ઓલાના માઇનસ ટુ કોમાં અગિયાર તો જોઈ શકો છો બેની બાદ બાકી એક માઇનસ બે આખાનો વર્ગ પાંચ માઇનસ અગિયાર આખાનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ બે ને એક ત્રણ ત્રણનો વર્ગ નવ થઈ ગયો માઇનસ માઇનસ પ્લસ અગિયાર ને પાંચ સોળ સોળનો વર્ગ બસો છપ્પન થઈ ગયો બસો પાસઠ એનું વર્ગમૂળ નીકળતું નથી કોઈ પણનો સરવાળો કરો ઓલું વર્ગમૂળમાં પાંચ આવ્યું આ વર્ગમૂળમાં બસો બાર આવ્યું અને આ આવ્યું બસો ને છપ્પન કોઈપણ એંગલેથી તમારે આ ત્રણેયનો સરવાળો કરી જોવાનો થતો જ નથી એનો મતલબ એ થયો આ ત્રણમાંથી કોઈ શરત સાચી નથી માટે આ ત્રણેય બિંદુ કેવા છે અસમરિક બિંદુઓ છે જો બનત કે આ ત્રણમાંથી કોઈ એક શરત લાગુ પડી જાય મતલબ બે બાજુનો સરવાળો જો ત્રીજી બાજુ બરાબર થઈ જાય તો એને આપણે સમરેક બિંદુ કહેવાય પણ જો ત્રણ બાજુમાંથી બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર ન થાય તો એને આપણે ક્યારેય સમરેક બિંદુઓ ન કહી શકાય કે સમરેકનો મતલબ જ શું થાય એક જ રેખા પર આવેલા બિંદુઓ હોય તો એને સમરેક કહેવાય અને અસમરેક એટલે એક બિંદુ ગમેના આટા મારતું હોય બહાર આટા મારતું હોય પણ એ રેખા ઉપર આટા મારતું ન હોય ચાલો ક્વેશ્ચન ફોર છે ચક્કાસો કે પાંચ કોમાં પાંચ કોમાં માઇનસ બે છ કોમાં ચાર અને સાત કોમાં માઇનસ બે સમુદ્રી બાજુ ત્રિકોણના સમદ્રી બાજુ એટલે બે બાજુ સરખી આવવી જોઈએ બાજુ કેટલી હોય ત્રિકોણને ને ત્રણ એ ને એસી એ બી ને એસી શું એ બી ને એસી ત્રણેય બાજુ મેળવી નાખો જો બે બાજુ સરખી આવશે તો આપણે કહી દેસું કે આ સમરેક છે ત્રીજી બાજુ શોધવાની પણ જરૂર પડશે નહીં

છત્રીસ વર્ગ મૂળ આવી ગયું જોઈ શકો છો આપણને આપેલું છે છ માઇનસ સાત આખાનો વર્ગ ચાર માઇનસ માઇનસ બે આખાનો વર્ગ આપેલું છે છ માંથી એક જાય સાત સાત જાય એક વધે એક નો વર્ગ એક થશે ચાર બે છ નો વર્ગ છત્રીસ માઇનસ વર્ગમૂળમાં છત્રીસ આપણો જવાબ આવ્યો એવી જ રીતના એસીની વાત કરું તો પાંચ માઇનસ સાત આખાનો વર્ગ માઇનસ માઇનસ બે આખાનો વર્ગ તો બેનો વર્ગ ચાર ચારનો વર્ગમૂળ નીકળે બે તો એ ત્રીજી બાજુ બે આવ્યું મતલબ બે બાજુ સરખી આવી માટે એને સમદ્રી બાજુ ત્રિકોણના શીરો બિંદુ કહેવાય બે જ બાજુ સરખી જુએ છે આપણે બાકી બીજી બાજુ કઈ આવે એની અરે કોઈ મતલબ નથી બે બાજુ સરખી આવી માટે એને શું કહેવાય સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાશે ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર ટુમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો